ચાલો મિત્રો, આજે આપણે નવા ટોપિક પર જઈએ. હેલો એરિન સંયોજનોની બનાવટમાં પહેલું જોવાના એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. એમાઇન સંયોજનો એટલે કે ભાઈ, એમાઇન સંયોજનો એટલે NH2 સમૂહ ધરાવતા સંયોજનો, એને એમાઇન સંયોજનો કહેવાય. ધારો કે મેં અહીંયા લખી દેમ હાઇડ્રોકાર્બનમાં CH3, CH2 અને NH2, તો એને કહેવાય ઇથાઇલ એમાઇન. અને સપોઝ લાઈક બેન્ઝિનના માથા ઉપર મેં NH2 જોડી દઉં તો એને કહેવાય એનિલીન, અથવા એને કહેવાય એમિનો બેન્ઝિન. નામ આપી શકું આ એરોમેટિક એમાઇન કહેવાય, ને આ જે ખરું તે એલિફેટિક એમાઇન. એટલે આને એલિફેટિક એમાઇન કહેવાય. એલિફેટિક એટલે કે બિનચક્રિય, અને એરોમેટિક એટલે કે ચક્રિય. એરોમેટિક એટલે શું કહેવાય? તો કે ચક્રિય. હવે આપણે એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિન બનાવવાના છે. શું બનાવવાના છે? હેલો એરિન. હેલો એરિન એટલે ખબર પડે બેન્ઝિનના માથા ઉપર એક્સ અથવા હેલોજન, તો એને હેલો એરિન સંયોજનો તરીકે ઓળખવામાં આવે. હવે જરાક જોઈએ તો સેન્ડમેયર પ્રક્રિયા. તો ભાઈ સેન્ડમેયર પ્રક્રિયા શું છે? તો કે સેન્ડમેયર પ્રક્રિયા એટલે એનિલિન એટલે આ, જેમ કે અહીંયા લખતો છું હું, આ એનિલિન શું કહેવાશે? એનિલિન એટલે બેન્ઝિનના માથા ઉપર NH2, એને એનિલિન કહેવાય. એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇડ એટલે કે NaNO2 વત્તા HX, તમારી ચોપડીની અંદર HX લખેલું છે, હું લખી દેતો છું HCl, 0 to 5 degrees એટલે કે સેલ્સિયસ તાપમાને, અથવા 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે. હવે તેમાંથી તમને ડાયરેક્ટ મળે એક ક્ષાર મળે જેનું નામ છે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ ક્ષાર મળે. આ ક્ષાર જે ખરો એ આ એનિલિનની NaNO2 અને HCl સાથેની પ્રક્રિયા છે. એનો બહુ અગત્યનો ક્ષાર કહેવાય બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ખરેખર બને કેવી રીતના? એટલે કે એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, એ ટેસ્ટ ટ્યુબની અંદર ધ્યાન આપજો, સૌથી પહેલાં લઈ લેવામાં આવે એનિલિન એટલે કે આયુઆ. એની અંદર નાખવામાં આવે HCl, કેમ કે આપણને ખબર છે કે એનિલિન એ બેઝ અને HCl એ શું છે? તો કે એસિડ. બેઝની અંદર દ્રાવ્ય થાય. બીજી એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, અને એ ટેસ્ટ ટ્યુબની અંદર લેવામાં આવે NaNO2, એને કહેવાય સોડિયમ નાઇટ્રાઇટ, અને એમાં નાખવામાં આવે પાણી. આવી બે ટેસ્ટ ટ્યુબ તૈયાર કરવામાં આવે. પછી એની અંદર એક પાત્ર લેવામાં આવે જેની અંદર બરફ, પછી વચ્ચે છે ને તે મીઠું, આ મીઠું, આ બરફ, આવી રીતના બરફ અને મીઠાના સ્તર જે ખરા તે તૈયાર કરવામાં આવે, અને આઈસ બાથ કહેવાય. શું કહેવાય? આઈસ બાથ. એમાં આંગળીથી જગ્યા કરીને આ બંને ટેસ્ટ ટ્યુબ જે ખરી તે મૂકી દેવામાં આવે. જ્યાં સુધી બંનેનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન ન પહોંચે, અથવા 0 ડિગ્રી સેલ્સિયસ ન પહોંચે, ત્યાં સુધી એને આ આઈસ બાથની અંદર રાખી દેવામાં આવે. આમાં માનો કે તમારું NaNO2નું સોલ્યુશન છે એટલે કે સોડિયમ નાઇટ્રાઇડનું, અને આની અંદર તમારું છે એનિલિન. તો જ્યારે બંનેનું ટેમ્પરેચર થર્મોમીટરથી માપવામાં આવે, બંનેનું ટેમ્પરેચર જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, ત્યારે આ જે ટેસ્ટ ટ્યુબ છે એનું દ્રાવણ આની અંદર,
આની અંદર એટલે કે આ એનિલિન વાળા ટેસ્ટ ટ્યુબ ની અંદર ધીમે ધીમે કેવી રીતના તો કે દિવાલને અડકીને અડકીને દિવાલને અડકીને ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ આની અંદર શું કરતું જવું પડે, ઉમેરતું જવું પડે. આપણને કદાચ સમય લાગી જાય, એના 20-25 મિનિટ લાગી જાય અને એડ કરતા. કારણ એટલા માટે કે આ જ્યારે NaNO2નું સોલ્યુશન આની અંદર તમે એડ કરતા જાઓ, જો ડાયરેક્ટ એડ કરી દીધું તો NaNO2 અને આ જે HCl અને એનિલિન છે એની સાથે પ્રક્રિયા થાય, એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એટલે ઊર્જા છૂટી કરે. ઊર્જા છૂટી કરે એટલે શું થાય તો કે આનું ટેમ્પરેચર જે ખરું ને તે 5 ડિગ્રી કરતાં શું થઈ જાય, વધી જાય. અને જો 5 ડિગ્રી કરતાં વધી ગયું તો પછી બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ કદી બની શકે નહીં. એટલે ટેમ્પરેચર બહુ અગત્યનું જળવાઈ રહેવું જોઈએ. તો ટેમ્પરેચર જળવાઈ રહેવા માટે શું કરવું પડે તો કે NaNO2 વાળું જે સોલ્યુશન છે એ ડ્રોપ બાય ડ્રોપ અને આને હલાવતા જવું પડે. એટલે કદાચ NaNO2 નું સોલ્યુશન ઉમેરું મેં તો એને ઉમેરતા મને 20-25 મિનિટ થઈ જાય. જ્યારે ઉમેરીએ ત્યારે જે સોલ્યુશન બને એને જે ક્ષાર બને એને કહેવામાં આવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને નહીં ત્યાં સુધી તમે હેલોએરિન મેળવી શકો નહીં. એટલે અહીંયા લખેલું એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા. તો એમાઇન સંયોજન આવ્યું આપેલું જેને આપણે શું કીધું એનિલિન, અથવા તમે એને કહી શકો એમિનો બેન્ઝીન ની પ્રક્રિયા તમે કરવાના NaNO2 અને HCl. એકચ્યુઅલી HCl જે ખરો તે 2 મોલ લેવા પડે, 2 મોલ ટ્વાઇસ HCl લઈને પ્રક્રિયા કરી શકો. હવે કેવી રીતના પ્રક્રિયા કરશો તો કે પહેલું તો જશે Na અને Cl, એટલે તમને અહીંયા બાય પ્રોડક્ટ તરીકે મળી જાય NaCl, આ જતું રહેશે. હવે તો કે બીજું બચ્યું તમારી પાસે NO2, તો ઓક્સિજન કેટલા છે તો કે 2 છે. તો ઓક્સિજન 2 છે એને દૂર કરવા માટે મને હાઇડ્રોજન કેટલા જોઈએ, 4. તો 4 હાઇડ્રોજન જોઈએ એટલે 2 હાઇડ્રોજન આવ્યા અને ટોટલ શું થઈ ગયું તો કે ટ્વાઇસ H2O શું થઈ જશે, ટ્વાઇસ H2O. અને રહી શું ગયું તો કે N રહ્યો અને એક Cl ગયેલો આની અંદર, રહી ગયેલો હું બીજો તો કે એક Cl બચેલો. એટલે N બચ્યો, જોઈજો બરાબર ધ્યાનથી હું બચ્યો, આ એક N બચ્યો, પછી આ એક N બચ્યો અને આ એક બચ્યો Cl. એને જોડતા બેન્ઝીનના માથા ઉપર N ડબલ બોન્ડ N અને Cl, એને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આપણને જ્યાં સુધી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નહીં મળે ત્યાં સુધી આ પ્રક્રિયાથી આપણે હેલોએરિન મેળવી શકવાના નથી, બરાબર. તો એને કારણે હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મેળવી લીધું, હવે તમે આ પ્રક્રિયા જે કરી એ ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે, એટલે કે તમે લેવાના બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે N ડબલ બોન્ડ NCl, એની પ્રક્રિયા તમે કરવાના ક્યુપ્રસ. તમારી ચોપડીની અંદર CuX2 આપેલું છે, તમે એની જગ્યાએ CuX+HCl પણ વાપરી શકો, તમારી મરજી. અને તમને અહીંયા એમાં તમને અહીંયા મળશે X એટલે શું તો કે હેલો એરિન, આ કમ્પાઉન્ડ જે કરો તો હેલો એરિન. હવે CuX એટલે X એટલે શું તો X એટલે તમે અહીંયા વાપરી શકો CuCl2 અથવા વાપરી શકો Cu2Br2, આ વાપરી શકો. અધરવાઇઝ અહીંયા તમે વાપરી શકો CuCl+HCl અને CuBr+ હું વાપરી શકો HCl, તમે જે પણ વાપરવું હોય તે વાપરી શકાય. અને તેનાથી તમને અહીંયા એક્સની જગ્યાએ Cl પણ મળી શકે અને Br પણ મળે. સાથે સાથે ડાયઝોનિયમ ગ્રુપ એટલે કે N ડબલ બોન્ડ N ગ્રુપ જેને ડાયએઝો ગ્રુપ કહેવાય, ડાયએઝો ગ્રુપ એઝો સમૂહ કહેવાય, તે છૂટો પડી જાય અને હાઇડ્રોક્લોરિક એસિડ પણ છૂટો પડે જો તમે આ વાપરો તો, અને આ વાપરો તો તમે ડાયરેક્ટ એક્સ મેળવી શકો. તો આ પદ્ધતિ થઈ ગઈ એમાઇન સંયોજનોમાંથી સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા હેલોએરિનની બનાવટ. ભાઈ એમાઇન સંયોજનની પહેલાં તમારે પ્રક્રિયાની સાથે કરવી પડે જેના થકી તમને એક ક્ષાર મળે અને એક ક્ષાર બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહેવાય, એ ન મળે ત્યાં સુધી તમે હેલો એરિન સંયોજન મેળવી શકો નહીં. હવે એક્સ બરાબર તમે Cl મેળવો તો તમને અહીંયા લખવું પડે ક્લોરોબેન્ઝીન, એટલે કે એક્સ બરાબર Cl લખો તો શું લખવું પડે, ક્લોરોબેન્ઝીન. અને જો તમે Br લખો તો એને કહેવાય બ્રોમોબેન્ઝીન. એકાદ પ્રક્રિયા જે ખરીદે તમને આપેલી છે ચોપડીની અંદર જેના ઉપર એક્સ કરીને બતાવેલું છે, પણ ક્લોરોબેન્ઝીન બી મેળવી શકો અને બ્રોમોબેન્ઝીન બી મેળવી શકો તમે. આ પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે.
ओके स्टॉप।